गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठमा हूँ हर्षाबेन पुरोहित। आज आप धोरण आठ में नवा काव्य की शुरुआत करवानी छे। शुरुआत करिए, बराबर शुरुआत करिए काव्य में। आज आप नव काव्य भणवानुं छे, बराबर छे। तो आप के पाठ भण्या, आपणे पहला भण्या वळावी बा आवी, बराबर। पछी भण्या नवा वर्षना संकल्पो। आपणे जोयुं के नवा वर्षना संकल्पो पाठ जोया, तो आ संकल्पो वाला पाठनी अंदर आपणे जोयुं तो लेखक कहे छे के अलग अलग लोको अलग अलग संकल्पो करावे छे, पण ए संकल्पो एम के झाकड़ना बिंदु जेवा होय छे, एवुं आपणने अहींया आ काव्यमां आपणे जोयुं। हवे काव्य नंबर 13, शुरुआत करिए। शुरुआत करिए काव्यना लेखक हर्ष ब्रह्मभट्ट, तेमनो जन्म 1954, हजी ए व्यक्ति ए लेखक जीवे छे, नानी उमरना छे, बराबर। लेखकनुं आखू नाम छे कवि हर्ष वाडीलाल ब्रह्मभट्ट, अने तेओ मेहसाणाना व्यक्ति छे। તેમણે ગુજરાતી સાહિત્યની અંદર ઘણી બધી ગઝલો આપી, તેથી તે ગુજરાતી સાહિત્યમાં ગઝલકાર તરીકે ખૂબ જ જાણીતા થયા એટલે અહીંયા આપણને એવું બધા કે એમાં એમણે અલગ અલગ એવી ગઝલો આપી, અને આ એને લીધે થઈને એમણે અમુક તો ઉર્દુ ભાષાની જે ગઝલો હતી એનું ટ્રાન્સલેટ કરી અને એને આપણે ગુજરાતી સાહિત્યમાં સર્જન કર્યું, અને અમુક તો એ લોકોએ ઉર્દુ લોકોએ પણ અમુક ભાષાના લોકોએ પણ આ સાહિત્યને કાળની ગઝલો એમના શબ્દોમાં એમની ભાષામાં એમણે વર્ણન કરી બતાવી છે, બરાબર। તો આજે આપણે એવા સાહિત્યકાર શ્રી હર્ષ બ્રહ્મભટ્ટના ગઝલો વિશે આપણે ભણવાનું છે। એમણે ઘણું બધું સાહિત્યમાં લખ્યું છે। મૌનની મહેફિલ નામનો એમનો એક મોટો મહત્વનો કાર્યસંગ્રહ છે। આમાં એમ કે એમણે દિલીપ મહેતા, પારિશ્વતિક જીવનના અનેક બીજા એવા ઘણા બધા ગઝલ ગ્રંથો એમણે લખ્યા અને એમને ઘણા બધા પુરસ્કારો પણ મળ્યા છે। હવે આપણે આજે આ કાવ્યમાં શું ભણવાનું છે, તો શરૂઆત કરીએ એટલે શું કીધું છે કે આપણે કંઈક નવી શરૂઆત કરીએ। કવિ શું કહે છે આ કાવ્યમાં આપણને, જો હું સરસ એક સાદી ભાષામાં સમજાવું કે કવિ આવનારી ખુશીમાં રસ છે, એટલે કવિ એવું કહે છે આ ગઝલમાં કે જે મારે આ ખુશી શરૂઆત થવાની છે એ ખુશીમાં મને રસ છે। શા માટે એમ કે અને હું એવા બધા દુઃખો તો જીવનમાં આયા કરે, તો દુઃખોથી હારી જવાથી કંઈ બનતું નથી, શરૂઆત કરવાની છે તો દુઃખોને પશ્ચાતાપ કરવાનો અને નવા જીવનની શરૂઆત કરવાની। કવિ કેવળ બહારની ખાલી સુંદરતા બતાવવા માગતા નથી, પણ પોતાનું મન પણ પ્રફુલ્લિત અને સુંદર બને એવી કાળજી લેવા માટે કવિ અહીંયા આગળ આપણને કહી રહ્યા છે। કવિ એવું કહે છે કે આખું નગર અને આખું જગત, એટલે ખાલી ઘર, આપણું ઘર એકલું નહીં પણ નગર, જગત અને આખું વિશ્વ બધું સરળ અને સુંદર બને તેવું આપણે કરવું જોઈએ, અને એમ કે આવનારી કાલ એ ભવિષ્યમાં ઉજ્જવળ બને અને બધું સારું થાય એવું આપણે કરવું જોઈએ, એવું આપણને આ કાવ્યમાં બતાવવામાં આવ્યું છે। હવે હું એક પંક્તિ વાંચીશ અને એનું તમને ગુજરાતીમાં ભાવાર્થ તરીકે જે આવે છે એની હું તમને સમજણ આપીશ, બરાબર છે। જો પહેલું છે કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ। શું કીધું છે કે જો આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, એટલે કવિ શું કહે છે કે આપણા જીવનમાં
હવે પછી જે ખુશી આવનારી છે, જે આનંદ આવનારો છે એની જ આપણે વાત કરીએ અને એ જ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. આપણે જીવનમાં આજે 2021ની શરૂઆત થઈ ગઈ એટલે આપણે 2020માં જે કોરોના આવ્યો અને બધા તકલીફ પડી, ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ ગયા, એ બધું ભૂલી જવાનું. પણ 2021માં આપણે સૌ ઘણી બધી પ્રગતિ કરીએ એવો વિચાર કરવાનો, બરાબર. એટલે શું કહે છે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ આપણે વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જવાનું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. એટલે શું કીધું છે કે પોતાના જીવનની અંદર જે નાના મોટા દુઃખો આવી રહ્યા છે આપણે શું એ દુઃખોથી હારી નહીં જવાનું અને આ વખતે તો આપણે હિંમતથી આ આવેલા દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને આપણે હરાવીએ, એવું અહીંયા બતાવ્યું છે. જુઓ, બરાબર, હું વાંચું છું હવે એનો ભાવાર્થ કે દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમાંથી આપણે શા માટે હારી જવું, આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરી અને દુઃખોને જ હરાવીએ, બરાબર. પછી આગળ, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત બનાવીએ. અહીંયા આપણા મનની વાત કરી છે કે આપણે જેવી રીતે બહારથી સ્વચ્છ અને સુંદર ભોળા અને સાણા લાગીએ છીએ એવી રીતે મનની અંદર લુચ્ચાઈ અને કપટાઈ રાખવાની નહીં. પણ મનની અંદર પણ આપણે મન પણ એવું, અંતઃકરણ પણ આપણું સુંદર સરસ રીતે ખીલી ઉઠે અને એમાં કંઈક નવું થાય એવું આપણે કરવાનું. હવે હું વાંચું છું, બરાબર, એનો ભાવાર્થ કે દોસ્ત, આપણું વ્યક્તિત્વ બહારથી જેટલું સુંદર અને સ્વચ્છ દેખાય છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે તેવું આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. પછી આગળ, હોઈએ ત્યાં મહેકતું કરીએ અને બધોય ઘર નગર આખું જગત રળિયાત કરીએ. શું કીધું કે આપણી હાજરી જ્યાં હોય ત્યાં આપણા ગુણોથી બધું જ મહેકતું કરી દઈએ. જેવી રીતે આપણા ઘરની અંદર આપણે સરસ મજાનું વાતાવરણ બનાવીએ છીએ એવી રીતે આપણું ઘર, આપણું શહેર અને સમગ્ર વિશ્વને પણ આપણે સરસ મજાનું મહેકતું એટલે સરસ મજાનું વાતાવરણ ઊભું કરીએ અને કંઈક સારું કાર્ય કરવાની ઇંતજારી કરીએ. શું કીધું છે, જો હું હવે એ ફરી વાંચું છું કે જો હોય ત્યાં મહેકતું કરીએ ઘર નગર આખું જગત રળિયાત, જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરીએ. એ રીતે આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને પણ મહેકતું કરીએ. પછી આગળ, જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સ્વાગત કરીએ. એટલે એમ કે આપણા જીવનમાં જે મળ્યું છે આપણને સુખ અને દુઃખ એને આપણે એમ કે સરસ રીતે વધાવી લઈએ અને એ જે મળેલી ભેટ છે એ ભેટને પણ આપણે સરસ રીતે સાચવીએ અને એ ભેટનો સ્વીકાર આપણે સરસ રીતે કરીએ. શું કીધું છે, જુઓ કે આપણને જે જીવનમાં મળ્યું છે એને સૌને સૌથી સવાયું અને શ્રેષ્ઠ કરી અને આપણા ભવિષ્યની એની ભેટ ધરીએ. એટલે આપણા જીવનમાં ભવિષ્યમાં જે ભેટ આવનારી છે એ ભેટમાં આપણે ધરીએ અને આપણું જીવન શ્રેષ્ઠ બનાવીએ. હવે હું આ બધાનું ગુજરાતી ફરીથી વાંચી જઉં છું, બરાબર. ખાલી કાવ્યમાં અહીંયા આવનારી એ નહીં વાંચું, કાવ્ય નહીં વાંચું, એનો ભાવાર્થનો ગુજરાતી હું વાંચીશ કે જીવનમાં હવે પછી જે સુખ આવનારી છે એની જ વાત કરીએ, એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. હવે બીજી પંક્તિ, દર વખતે દુઃખો આવે તો એમાંથી આપણે શા માટે હારી જવું, આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરી અને દુઃખોને જ હરાવીએ. ત્રીજું,
ત્રીજી પંક્તિ, દોસ્તો આપણું વ્યક્તિત્વ બહારથી એટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે તેવું આપણા જીવનનું જીવન તેવું જ આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. પછી આગળ ચોથી પંક્તિ, જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દઈએ. આ રીતે જ આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને પણ આપણે મહેકતું કરીએ. અને છેલ્લી પાંચમી પંક્તિ, આપણને જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું એટલે કે શ્રેષ્ઠ કરીને આપણા ભવિષ્યની ભેટ ધરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આટલું ભણ્યા. હવે બરાબર આજે આપણે આ કાવ્ય પૂરી થઈ ગઈ. આવતા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય અને અભ્યાસ બંને એક જ વિડીયોમાં, હું એક કલાકનો વિડીયો કે અડધા કલાકનો વિડીયો કરીશ અને સ્વાધ્યાય અને અભ્યાસ બંને એક જ વિડીયોમાં હું પૂર્ણ કરવાની છું. કારણ કે આપણે હજી પરીક્ષાનો થોડોક અભ્યાસક્રમ થોડા પાછળ છીએ એટલા માટે.